हेलो यूट्यूबर फैमिली, कैसे हो सबने? गुड मॉर्निंग, जय श्री कृष्णा। बाबू बताओ, तो बाबू बताओ जी। हेलो बाबू, अरे बा क्या छे? बा बार बार बाना बताओ जी। साला नौ थिया जाजु हेत ऊंगियो धीरे से तबे चेक करी तबे तो क्या छे? अंदर आ ખજાનો કાઢશે બધું। બીજું બાબુ લાવી તું, એ શું છે? એ બાબુ છે, પછી સવારે 4 વાગે રમવાનું ચાલુ કર્યું। આજે પરશુરામ જયંતિ છે અને બે વખત માટલી અને એ પણ લોકડાઉન માં તે વખતે માટલી લઈને અમે આવતા હતા, તમને જીતા એક્ટિવા બધી પડી ગઈ હતી। અમુક જમીન તમે પગ મુકતાની સાથે તમને નુકસાન બતાવે અને આ જમીન અમને ઘણા ફાયદા બતાવે, ધંધા રોજગાર શરીર થી બધી રીતે। આ સોસાયટીમાં બીજા 2-3 મકાન અમે જોયા, બિલ્ડર હમણાં મકાન બીજું એક મકાન બતાવ્યું સારું વર્ષમાં, એટલે મમ્મી કહે સર તું આ મકાન તું જોઈ લે। હું જેવો પગ મૂક્યો ને તો મને એઝ અ જે પોઝિટિવ એનર્જી જે રીતનું જોયું ને એ મને મળી નહીં, એટલે મેં મકાન કેન્સલ કરી દીધું। એટલે પેલા બિલ્ડરને કીધું ભાઈ આ મકાન મને નથી જવાનું, પડે કોઈ બીજું મકાન હતું બધા, ત્યારે મને આ મકાન બતાવ્યું, જેવો પગ મૂક્યો એટલે ફૂલ એનર્જી મને આવી મારા શરીરમાં। પછી મમ્મી કીધું મમ્મી આપણે ગમે તે આપણે આવી મકાન રાખી લઈએ, અને એની પહેલાં અમે 2 ફ્લેટ રાખેલા હતા, ત્યારે એમાં પેમેન્ટ પણ આપી દીધું હતું, એક મારા માટે હતું, એક 2 BHK હતું અને ભાવસ માટે 1 BHK રાખેલું હતું એક્સ્ટ્રા, તો કંઈક હતું ઇન્વેસ્ટમેન્ટ થાય, તો મેં એનું પેમેન્ટ પણ ત્યાં ભરેલું હતું, આ તો નસીબ સારા હતા બિલ્ડર એમના બે પેમેન્ટ રિફંડ અમને કરી નાખ્યા હતા। કારણ કે 15 લાખમાં ફ્લેટ મળતું હતું અને 15 લાખમાં રો હાઉસ મળતું હતું, આવું મકાન જમીન આપણે પોતાની તો ખરી, એટલે પછી નસીબ તો સારા હતા। પછી મેં અમે તો એ નક્કી જ કરી દીધું, ભલે 1 લાખ રૂપિયા કદાચ બિલ્ડર ના પણ આપે ને તો જવા દેવાનો, બાકી ફ્લેટમાં તો રહેવું જ નથી, કારણ કે ફ્લેટનું પોઝેશન 2 વર્ષ બાદ મળવાનું હતું, એટલે અત્યારે પોઝેશન મળી ગયું છે, લોકો જેને જેને રાખ્યું ને એ લોકોનું પોઝેશન મળી ગયું છે, નક્કી કરી દીધું ફાઇનલી આવ્યું, મગર અમને મળી ગયું, બિલ્ડરે પૈસા પણ આપી દીધા, બધું પોઝેશન દૂર હતું અને દૂર પણ હતું ઘણું બધું, વચ્ચે જ કહેવાય મેન બજારમાં જવું કરવું બધી રીતે અમને ઇઝીલી નજીક પડી જતું, સારું એવું લોકેશન, સારી એવી સોસાયટી છે, આજુબાજુ લોકો ઘણા સારા છે, મજા આવે છે, તમે જોતા જશો એટલે અમને કોઈ અહીંયા આગળ કોઈ તકલીફ નથી રહી અત્યાર સુધી, બહુ મજા આવે છે। અને મેં આ બધું જે ફર્નિચર બધું કરાવ્યું ને, હવે સમજો સર કોરોના ટાઈમની અંદર બધી કરકસર ને બચત બધી કરવાની હોય। હા બેટા, આ ફર્નિચર તમે જોયું ને 36,000 રૂપિયાની અંદર મેં આખું ટોટલી PVC ફર્નિચર કરાવ્યું હતું, અને લાકડાનું ફર્નિચર ખરાબ હશે એટલે 1-1.5 લાખ મારો ખર્ચો થઈ જતો, જે એટલી બધું મારી જો સગવડ નથી, એટલે આ લોકો થોડુંક વેઇટ કરો, આ લોકો કે ના કરવું તો વ્યવસ્થિત ફર્નિચર કરીને જઈએ, કારણ કે એક વખત મકાનમાં ઘરમાં રહેવા જતા રહીએ બીજું પછી વસ્તુ કશું થાય નહીં, આખા ઘરમાં માટી માટી થઈ ગયો તમને બતાવી દઉં, એટલે પછી મેં PVC આખું બધું ફર્નિચર જે દેખાય છે ને બરાબર બધું મેં 36,000 મેં તમને કીધું હતું ને કે મમ્મીને એક સરપ્રાઈઝ આપવાની છે, સરપ્રાઈઝ મેં એવું છે કે આવા ધાબામાં હું સોલર લગાવી દઉં છું, સોલર ને થોડી તમને માહિતી રાત્રે આપીએ કે અત્યારે હું નીકળું છું, અને જો આ કરીને ચપ્પલ લઈને ફરી રહી છે, ક્યાં છે કોના ચપ્પલ છે? હા હા
ચપ્પલ કાઢીને રાખ્યા છે બા, સીધા ચપ્પલ પહેરો, તમે કાઢવાની જરૂર હતી. કોબી બટાકાનું શાક. આ શું બનાવ્યું મેં આજે? તુવેરની દાળ થોડીક જ પહેલા બાફી હતી, એટલે પછી એને મેં ભાત નાખીને ખીચડી જેવું બનાવી દીધું. દાળ થાય એવું નતું. અચ્છા, બપોર આવ્યું તો મોબાઈલ જોવાનો, એવી શું જોવાનું? શોર્ટ જોવાના, એમાં મારે બદલ્યા કરવાનું અને આ તમી જેમ જોયા કરે. આ બધું જોયા આ લોકો અત્યારે જો અઢી વાગ્યા છે, અઢી વાગે પબ્લિક છે, થોડીક સુમસામ છે. આ બસ સ્ટેશન વાળો રોડ છે મહેસાણાનો, પબ્લિક જો કઈ દેખાતી જ નથી. ખરેખર બહાર એટલી ગરમી છે, જોરદાર ગરમી છે. 42 ડિગ્રી હોય કે 40 ડિગ્રી હોય, માણસને તો બહાર જવું પડે એટલે પડે, ગમે તેટલી ગરમી હોય. અત્યારે જઈ રહ્યો છું વિસનગર, અને વિસનગર પહોંચીશ અને મસ્ત ચોળા પડી જશે, મોજ કરવાની. આ જો અમારે જૂનું સિવિલ હોસ્પિટલ જે અત્યારે તૂટી ગયું છે, બસ હવે નવું બની રહ્યું છે. અને આ છે અમારી જૂની કોર્ટ, મહેસાણાની રજવાડી કોર્ટ છે ને, હેરિટેજ હેરિટેજ કોર્ટ છે, બંધ કે મતલબ નવી બિલ્ડિંગ બનાવી છે, મેં તમને બતાવેલી છે. તો જો અમને કોઈ બોલ્યું નહીં કે જોર જોરથી બૂમો પડતી પાપા પાપા. કેમ શું શું એકુ હા જોર જોરથી જોરથી તું બૂમ પાડતી હતી? ચાલ અંદર આવ. મમ્મમ કર્યું તે હે? જો મા માટે ભૂવા તું લેતી બેટા, ભૂવા લાવું મા માટે હે? જો બૂટ પહેરી લીધા લે, જો મા માટે ભૂવા લેતી આ બેટા હે? પાપા બહારથી આવ તો ભૂવા પીવડાવું પડે ને બેટા. ચાલ જા ભૂવા લેતી આવ. એ ગ્લાસ તો લીધો, ભૂવા લાવ મા માટે. હા જા ભૂવા લેતી આવ, મને ભૂવા આપો. ભૂવા ભૂવા લે, પાછળ પડી કે પાછળ પડી લઈ લો. અચ્છા સવા શેર મમ્મી, પેલી તને ચોકલેટ આપું. હું મમ્મી તને પેલી ચોકલેટ આપું છું, ગાંઠિયા તારા માટે નહીં લાવ્યા હું. ના આ તાટિયા છે ને, તાટિયા ચોકસ ચોકસ તા માટે નહીં લાવ્યો, ધણી માટે નહીં લાવ્યો હું. બસ તા માટે ચોકસ લાવ્યો હું, આ ધણી માટે નહીં. સર અંધારું કરીને બેઠી, લાઈટ ની બચત નહીં કરવા, હજુ સોલાર નહીં નાખાવ્યું. બોલો સર, 8 વાગ્યા છે અને સોલાર નાખાયો નથી હજુ. હાર તો દીધી, એવો કરવાની વાત નહીં કરી મમ્મી. શું નાખ્યું? ખાને તો શું થાય? પાપડ વગેરે લખી ચડી અને કેરી, મેં કેરી સસ્તી થઈ, કેરી આજે 50 રૂપિયા કિલો છે ને બજાર. 50 રૂપિયા કિલો થઈ જન, એટલે હવે 10 કિલો ઉપાડી લઈએ, રોજ કેરી ખાવાની. ના રોજ આવતી તો ભાઈ 50 કિલો લાવવાની શું જરૂર, તાજી તાજી રોજ ના કિલો. 10 કિલો કો 50 કિલો લેવાની કે તો 10 કિલો કો
આ કેસર છે અત્યારે 1500 રૂપિયા પેટી બદામ સારી છે બકા એ તો ભાવ જ હશે ને સૌરાષ્ટ્ર બાજુ કે જવાનું મજા પડી ગઈ તને મજા આવી ને મને તો મળે એવું કશું નહીં ચિંતા ના કર બાંધી ગયો ઈચ્છા નહીં રાખવાની આપણા મહેસાણા જે મળે ને એ ખાઈને રાજી રહેવાનું એવું છે એ ખાવ ને તો મજા જ આખી અલગ છે પકવાન 56 ભોગના બધી જગ્યાએ હાચા પણ ઘરની માએ બનાવેલી ખીચડી એક તરફ અને સાથે ઉનાળો છે એટલે મસ્ત મજાની કેરી પાપડ ગુંદાનું અથાણું અને આ એકદમ સાદી સિમ્પલ એ ઘી અથવા તેલ નાખીને ખીચડી એટલે ખાવાની મજા છે ને એ આખી અલગ હોતી હોય છે મારા ખ્યાલથી જેટલા વિદેશમાં રહેતા હશે એ લોકોને જરૂરથી આ ખીચડી તો યાદ આવી જશે આ યાદ આવતી હોય તો કોમેન્ટ કરો જે ગુજરાતી બહાર જાય ને એના પછી સીટ પોતાના ઘરે આવે તો વઘારી ખીચડી પેલા યાદ કરો બાઈ તો કે ધની બાઈ કે બાન બાઈ કી મમ્મા ને બાય કહી દીધું ચલો અત્યારે અમે જઈએ છે સ્ટેડિયમ બતાવવા છોકરાઓને મહેસાણા મસ્ત સ્ટેડિયમ બનાવ્યું છે મેચ હશે તો મેચ જોઈશું 5-10 મિનિટ બાકી અમને ફેમિલી કોઈ મેચ નો રસ નથી અમાર ટીવી ના આવે બેટા સારું બસ હશે ટીવી હશે ટીવી બતાવી દઉં રોજ જતો નહીં મેચ રમવા હા કે ટીવી હશે મોટું પાણી લેતર અમે પહોંચી ગયા છે સરદાર પટેલ સ્ટેડિયમ જે હમણાં જ નવું રિસન્ટલી બનાવવામાં આવેલું છે પહેલાં ખૂબ મોટું મેદાન હતું છે ને ઘણું મોટું બેસવાની પણ સારી એવી વ્યવસ્થા છે અને પાર્કિંગની ફેસિલિટી પણ સારી છે અહીંયા આગળ લગભગ 1500 રૂપિયા ભરીને અહીંયા આગળ એક મેચ રમી શકતું હોય છે કે 3 કે 4 કલાક માટે ભાડે મળતું હોય છે આ નગરપાલિકા હસ્તક છે હા બોલ બેટા નીચે જવું મને કે બાપા તમે નીચે લઈ જાઓ પણ નીચે જઈને કોઈ મિનિંગ નથી બેટા આ તું જુઓ પેલા લોકો જો હમણાં બોલ રમશે જો હા એ હવે રમશે જો તૈયારી એ પેલો ભાઈ રમે ને બોલ નાખશે એમના એ ભાઈને આળસ બહુ આવી રહ્યું અરે નાખ ને ભાઈ બોલ કોમેન્ટ્રી કર તું નહીં બોલો એમાં ભાઈ એક રન તો મારી બેઠો છે કોમેન્ટ્રી બોક્સ બોક્સ બધું બનાવેલું છે અને ફ્રી ઓફ એન્ટ્રી છે કોઈ ચાર્જિસ નથી અહીંયા આગળ આરામથી તમે મેચ એન્જોય કરી શકો છો જેના રસ હોય એ અમે તો ખાલી એટલે સ્ટેડિયમ બતાવવા માટે આવ્યો તો કેવું લાગ્યું બેટા હે જો પેલા ભાઈએ બોલ માર્યો એ ચોગ્ગો એ લગા ચોગ્ગા ક્યાં બોલતે ઉસકો ફોર હા ચલો નીચે આડો જન્મી બેન પાસે બેસી ગયા છે હા બેટા હિન્દી કોમેન્ટ્રી અમારી સેમ બાપાની સ્ટાઇલ કરે મારી બી આવી જ છે હું આવી તો અમુક ટાઈમે ચાલતો હોઉં ચાલતો બેટા ચાલો ચાલો એ પુષ્પા ચાલુ કર્યું અને તો ચલો અત્યારે ઘરમાં હતા ને હજુ પાર્ટેશન લગાવવાનું છે એટલે સુધી અને એના ઉપર પછી આવશે પ્લાસ્ટિક પ્લાસ્ટિક લગાવવાનું ને એટલે થોડું પેક થઈ જશે આ લોકો છે ને પછી ઠંડા ઠંડા કુલ કુલ થઈ જશે
તો જ એસી ની હવા અડે, પેક હોત તો, અધરવાઇઝ કશું ના થાય. રાત ના 10 વાગ્યા ઊંઘ તો આવે કે ના આવે? આ કેમ બેઠી છે? નને બીબી બમ બોલન બહુ મસ્ત મીઠું મીઠું લાગે, મજા આવે સાંભળવાને. આયા અમુક ટાઈમ બોલે ને જોર મજા કાટલો બાપા ગોળિયા જો થઈ ગયો છે, કશું નહીં થાય. કાટલો ગોળિયા જો થઈ ગયો છે, હવે કાલબલ ખેંચો કાટલાને. દયા કરો ખાટલા ઉપર, ખાટલા ઉપર દયા કરો, ખેંચવાનું કરો. ગઈ કાલે આપડે સોનું કશું કરી દઉં નહીં, સોનું ખરીદ્યું ને તો આજે અખાત્રીજ હતી. આજે છે કે આવતીકાલે? આજે અખાત્રીજ. આજે અખાત્રીજ હતી ગઈ. કોઈ સોનું બનું ખરીદ્યું નહીં, સાચે સાચું કહી દઉં. હા પણ પાર્ટીશન કરીએ સોના જેવું છે, સોના જેવું નહીં, ઊંઘવા માટે કરી. સોને કે લીએ પાર્ટીશન, સોના નહીં ખરીદા લેકિન સોને કે લીએ કુછ કિયા. પાર્ટીશન કરાયું છે એટલે કાલે પ્લાસ્ટિક લાગી જશે એટલે તમારો રૂમ એલ પણ ઠંડો નહીં મૂકી. ત્રણ વર્ષ કમ્પ્લીટ પૂરા થયા. ઘણા બધા કહેતા વિશાલભાઈ તમારો હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો. ભાઈ આ જે દેખાય ને એ હોમ ટૂર જ છે, અને ઉપલો અમારો એક બીજો રૂમ છે, બસ બીજું કંઈ નથી. સાદું સિમ્પલ, સાદું સાદું સિમ્પલ છે, એટલે હોમ ટૂર કરવાની કોઈ જરૂર જેવું લાગતું નથી. એના કારણે આપણે હોમ ટૂર નથી કરાવતા. બાકી જો તમારે હોમ ટૂર કરાવી છે, જોવી છે, બતાવી દઉં. એટલે આ અમારી એન્ટ્રી. અહીંયા આગળ એક બેડ છે, એક બીજો બેડ નથી, અને ફર્નિચરનું કામ ચાલુ છે. પછી મેં એક વસ્તુ મારા ઘરની અંદર મેં કરાવી હતી. આ બિલ્ડરે છે ને એક આખી દિવાલ બનાવેલી હતી, તો મેં આને તોડીને અહીંયા આગળ પથ્થરો મુકાવેલા છે, તેના પર મેં પીવીસીનું ફર્નિચર કરાવેલું હતું. મેં તમને કીધું હતું સવારે 36,000 રૂપિયા મારું ટોટલ પીવીસી ફર્નિચર હતું, ઉપર બી ખુલ્લું હતું, તો મેં આખું પીવીસીનું કરાવી દીધું. પછી બીજું એક કાર્ય પણ પીવીસીનું ઉપરનું કરાવેલું છે, જે કે આખું પીવીસીનું કરાવેલું છે. પછી આ જે દેખાય એ બધું પીવીસીનું છે. અહીંયા આગળ પ્લેન હતું, તો મેં એના આગળ અહીંયા આગળ મેં પથ્થરો લગાવેલા, બધું મારું ડિઝાઇન કરેલું છે. મેં પથ્થરો લગાવી દીધા, અને અહીંયા આગળ મેં લેશું, અહીંયા આગળ કોઈ લોકોને કંઈક કામકાજ કરવું હોય, કંઈ વસ્તુ મૂકી હોય તો મૂકી શકે, ઇઝીલી થઈ શકે. બાકી નીચે બધું પીવીસી છે, આખી જંગલ. ઉપલા રૂમ તમે જો જુઓ, જે મારો રૂમ છે તેમાં રેગ્યુલર જોતા હશો, બરાબર. આ બાથરૂમ છે, અને પેલી બાજુ સંડાસ છે, બાજુ ગેલેરી, અને એક આ બીજો રૂમ છે. બસ આ છે અમારું હોમ ટૂર. બસ આટલી નાની હોમ ટૂર તમારે થઈ ગઈ. ઉપર નહીં ગયો તો ના, ઉપર કે ઉપરનો રૂમમાં સ્ટોર રૂમમાં મેં તો ઉપર મેસી થઈ ગયો. મેસી એટલે મેની મો છે, મેસી મેસી થઈ ગયો. એસા ઘઉ કા નો પીપળું ખાલી કરીને ઘઉ સાફ કરે, બરાબર. આ જે બીજો જે રૂમ તમને કહું છું ને, એમાં હું બધું સ્ટોર કરીએ, સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરીએ છીએ. એ ઉપર આખો મોટો સ્ટોર રૂમ છે. કેમ છો વિશાલભાઈ? મોજમાં હસો, કાઠિયાવાડી ઊંધિયું અને સેવ ટામેટાનું શાક બનાવો.
સેવ ટામેટા શાક તો રૂચિતા બનાવવાની છે કાલે જ યાદ કર્યું તું ને સેવ ટામેટા સપનું આવી અને કાલે ને આજે મેં બપોરે યાદ કર્યું મમ્મી મેં મસ્ત શાક કીધું મમ્મી આવું શાક બનાય મસ્ત રેસીપી બનશે કાલે બનાવ મજા આવી જશે ઊંધિયું કે રીંગણ ના રવૈ હવે ઊંધિયું ના મળે ઊંધિયું ના મળે બેન અમાર ઊંધિયું છે ને વર્ષમાં એક જ વખત ખાવાનું બનાવ ઉત્તરાયણ વખત જ મળે બાકી ઊંધિયું નથી મળે પછી ના મળે ઘરમાં દશેરાએ ઊંધિયું મળે ઊંધિયું એવું છે ને એક બધી જે ઊંધિયું જ મળતું હોય ઊંધું જ મળતું હોય એનું નામ ઊંધિયું પછી નૂરે સૈયદ કહે છે કે વિશાલભાઈ અઢી વાગે એમાં મહેણા આવ્યા હતા તમને યાદ કર્યા હતા બેન આવી તો તમે છે ને ચોથી પાંચમી વખત કોમેન્ટ કરી એટલે મારે ભાઈ કહે ખોટા જીવ નહીં બહાર આવવાના આવી જ જવાનું મહેણા તો ફોન કરવા વિશાલભાઈ અમે રેવોલ્યુશન છે એ તો કોમેન્ટ નહીં કરવાનું સીધો આવી જ જવાનું મહેણા રેલવે સ્ટેશન પર હું આવી જઈ લેવા માટે દર વખતે કહું કે મહેસાણા આવ્યા ઘરે તો આવતું નહીં અને ઈદ મુબારક હા ઈદ મુબારક બપોરે નરગીસબેનને ફોન કર્યો મેં મમ્મીને હમણાં જ મેં સાંજે ફોન કર્યો મમ્મી એ બધું નરગીસબેનને ફોન કર્યો કે ના કરે મમ્મી કે આ છોકરી છે ને ફોન તો કરો પણ ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીને સાથે ત્યાં સુધી અમને આપણો જાવ છે ઈદ મુબારક બતાવ્યું નહીં તો ખોટું ના લગાડતા કાલથી કંઈક નવું બનશે તો પાછું રેગ્યુલર થઈ જશે મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી હમણાં પૂરો જાય છે હિન્દ ભારત માતા કે અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રાધે 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 રાધે